વેલકમ બેક. વિરામબાદ સમાચારોમાં આગળ વધ્યા. આજે મોરબીથી કોંગ્રેસની ગુજરાત ન્યાય પદયાત્રા યોજાવા જઈ રહી છે. ઝુલતા પુલના દરબારગઢ પાસેથી આ યાત્રાનો પ્રારંભ થશે. સરકારના વિરોધમાં કોંગ્રેસે મોટી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીથી રાજકોટ ચોટીલામાં પસાર થશે આ યાત્રા. સુરેન્દ્રનગરથી અમદાવાદ ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાશે. તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ દવે. જી ગૌરવ, આજે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે, શું જાણકારી? ચોક્કસ જ. જે રીતના આજે મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયયાત્રાની જે કોંગ્રેસ દ્વારા શરૂઆત છે તે કરવામાં આવી રહી છે. હાલ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે તમામ જગ્યાએથી, તમામ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે જગ્યાએ પણ દુર્ઘટનાઓ ઘટી છે ત્યાંથી તમામ જે પીડિત પરિવારો છે કે તેઓ પણ આજે મોરબી ખાતે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર જે મોરબીથી આજે ન્યાયયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે જોડાવાના છે. પ્રથમ ફેઝનો આજથી શરૂઆત છે તે થવા જઈ રહી છે. મોરબીથી ટંકારા 27 કિલોમીટર સુધીની આ પદયાત્રા છે તે યોજવામાં આવશે. અને આ ન્યાયયાત્રાની અંદર મોરબીના દરબારગઢ ઝુલતા પુલ દુર્ઘટના સ્થળથી આ ન્યાયયાત્રાની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે. ક્રાંતિ સભા છે તે અહીં સંબોધવામાં આવશે. તમામ જે કોંગ્રેસના પ્રદેશના જે નેતાઓ છે તેઓ ખાસ ઉપસ્થિત છે તે રહેવાના છે. તેની અંદર અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ સહિતના જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત છે તે રહેવાના છે. કહી શકાય કે હરણીકાંડ વડોદરાનો હોય તો તેના પીડિત પરિવારો, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારો, સુરતના અગ્નિકાંડ જે તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો તેના પીડિત પરિવારો અને મોરબી બ્રિજ દુર્ઘટનાના જે પીડિત પરિવારો છે કે તેઓ આજે આ ન્યાયયાત્રાની શરૂઆતમાં તેઓ પદયાત્રા છે તે કરવાના છે. અલગ અલગ જે રીતના આખો રૂટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે ટંકારા સુધીનો આજનો જે રૂટ છે તેની અંદર મોટી સંખ્યામાં જે પીડિત પરિવારો છે તેઓ જોડાશે. અલગ અલગ જે દુર્ઘટનાઓને અંદર પીડિત પરિવારોને જે ન્યાય નથી મળ્યો તે પ્રકારના આક્ષેપો લાગ્યા હતા તે વસ્તુને ધ્યાનમાં રાખીને જ આ જે આખી યાત્રા છે તે કાઢવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. મોટી સંખ્યાની અંદર તમામ જે નેતાઓ છે તે અહીં ઉપસ્થિત છે તે રહેવાના છે. ટૂંક સમયની અંદર જ લાલજી દેસાઈ અને જિજ્ઞેશ મેવાણી સહિતના જે નેતાઓ છે તે અહીં પહોંચી જશે. ખાસ કરીને તમામ જે નેતાઓ છે તે અત્યારે ઉપસ્થિત છે તે ટૂંક સમયની અંદર જ થવાના છે. મારી સાથે પ્રગતિબેન આહિર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના આજનો જે ન્યાય જોડાયા તે બદલ આપનો આભાર. સાબરકાંઠામાં પ્રાંતિજ 3 રસ્તા નેશનલ